ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હવે આપણા ચેપ્ટરની અંદર મેં તમને કહ્યું હતું કે ચેપ્ટર બે પાર્ટમાં છે, તો એનો સેકન્ડ પાર્ટ અને છેલ્લો પાર્ટ પણ કહી શકીએ છે, બરાબર, કે જે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ, બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ લોજિક ગેટ્સ. હવે સૌથી પહેલાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે જો એને સમજવું હોય તો ડિજિટલને સમજતા પહેલાં આપણે એનાલોગ શબ્દને પણ સમજવો પડશે, બરાબર. તો બે પ્રકારના બેઝિકલી સિગ્નલ હોય છે, એક હોય છે એનાલોગ સિગ્નલ અને બીજું હોય છે ડિજિટલ સિગ્નલ. હવે આપણી પાસે ઘણી બધી એવી ડિવાઇસીસ છે, બરાબર. જો તમારા ઘરમાં ટીવી હોય તો એમાં એમ્પ્લીફાયર સિસ્ટમ છે, એમ્પ્લીફાયર નામનો એક પરિપથ છે, પરિપથ છે, ઓસિલેટર જેવા પરિપથો છે. તો આ પરિપથની અંદર જે આઉટપુટમાં જે વોલ્ટેજ કે પ્રવાહ મળે છે, એના સિગ્નલો સમયની સાપેક્ષે સતત બદલાયા કરે છે, અને આવા સિગ્નલને એનાલોગ સિગ્નલ નામ આપ્યું છે, રાઈટ. એટલે એવું કહી શકીએ છે કે એનાલોગ સિગ્નલ જે છે ને, એ એનાલોગ સિગ્નલ જે છે ને, એ વોલ્ટેજના પણ હોઈ શકે, કરંટના પણ હોઈ શકે, બધાના જ હોય. આ સિગ્નલ સિગ્નલ કોના હોઈ શકે? વોલ્ટેજના હોય, કરંટના હોય, પાવર સિગ્નલ છે, બધા સિગ્નલ્સ છે, બરાબર. પણ એનાલોગ સિગ્નલ શબ્દ છે ને, એનાલોગ શબ્દ, તો એનાલોગનો મતલબ એ કરવાનો છે આપણે કે એમ્પ્લીફાયર ઓસિલેટર જેવા ઘણા પરિપથો છે કે જેના આઉટપુટમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો જે છે, એના જે સિગ્નલો છે, એ સમયની સાપેક્ષે બદલાય છે. એટલે એવું કહી શકીએ છે કે વોલ્ટેજ કે પ્રવાહનું જે મૂલ્ય હશે ને, એ લઘુત્તમ અને મહત્તમ મૂલ્યની વચ્ચે પણ કોઈ પણ મળી શકે. દાખલા તરીકે હું મારે તમને V અને T નો એક ગ્રાફ બતાવો હોય એનાલોગ સિગ્નલનો, વોલ્ટેજ અને સમયનો, તો એ ગ્રાફ હું તમને આવો બતાવું છું. બરાબર, આ એક સિગ્નલ છે વોલ્ટેજનું. તો આ વોલ્ટેજનું જે મહત્તમ સિગ્નલ છે ને વિદ્યાર્થી, જે મેક્સિમમ વોલ્ટેજ છે ને, એ આ રહ્યો, જો આ રહ્યો, અને મિનિમમ જે છે ને, એ આ રહ્યો, રાઈટ. તો વોલ્ટેજ આ Vmax અને Vminની વચ્ચે બદલાય છે. એટલે અહીંયા વોલ્ટેજના કોઈ બે જ વેલ્યુ નથી, ખાલી મેક્સિમમ કે ખાલી મિનિમમ, બે જ વેલ્યુ નથી. મેક્સિમમ અને મિનિમમની વચ્ચેની પણ ઘણી બધી વેલ્યુઓ છે કે જે ધારણ કરે છે, બરાબર. એટલે એનાલોગ સિગ્નલ માટે આપણે એવું ખાસ કહી શકીએ છે કે વોલ્ટેજ કે પ્રવાહ, એનું જે મૂલ્ય છે, એ મૂલ્ય લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય ની વચ્ચે ગમે તે મળી શકે છે, બરાબર. અને આવા જે સિગ્નલ છે, આવા સિગ્નલ છે, એ સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. ક્લિયર? જ્યારે ડિજિટલ સિગ્નલની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ડિજિટલ સિગ્નલમાં એટલું યાદ રાખો કે ડિજિટલ સિગ્નલની અંદર, સપોઝ આપણે વોલ્ટેજનું સિગ્નલ લઈએ છે, તો જો હવે આ જે છે ને, એ આ પ્રકારનો ગ્રાફ છે. ઘણી વખત જે આપણો સાઇન વેવ ગ્રાફ બતાવીએ ને, આપણે આવો ગ્રાફ બતાવીએ ને, સાઇન વેવ, એ પણ શું કહેવાય? એનાલોગ સિગ્નલ જ કહેવાય, બરાબર. સાઇન વેવ કે કોસ વેવનો આવો ગ્રાફ બતાવી છે, બતાવીએ છીએ આપણે, તો એ પણ તમારો એનાલોગ સિગ્નલ જ કહેવાય. હવે આપણે વાત કરીએ છીએ ડિજિટલ સિગ્નલની. ડિજિટલ સિગ્નલમાં યાદ રાખો, પ્રવાહ કે વોલ્ટેજને માત્ર ને માત્ર ફક્ત બે જ મૂલ્ય હોય છે, વોલ્ટેજ કે પ્રવાહને ડિજિટલ સિગ્નલની અંદર માત્ર
બે જ મૂલ્ય હોય છે, બરાબર? એટલે કે મહત્તમ અને લઘુત્તમ, બરાબર? અને સામાન્ય રીતે મહત્તમ મૂલ્યને 1 વડે તથા લઘુત્તમ મૂલ્યને 0 વડે દર્શાવાય છે. બાઇનરી સિગ્નલ છે, બરાબર? અને આવો જ જે ડિજિટલ, આ ડિજિટલ સિગ્નલમાં કેવું હોય છે સામાન્ય રીતે, કે કોઈ જગ્યાએ વોલ્ટેજ હાજર હોય તો એને એક સ્થિતિ પણ કહીએ, 1 તરીકે, અને ના હોય ત્યારે એને 0 સ્થિતિ પણ કહીએ. એટલે 1 ને ઓન સ્થિતિ પણ કહી શકીએ છે અને 2 ને ઓફ કન્ડિશન પણ કહી શકીએ. ટૂંકમાં બે જ વસ્તુ જ્યાં પોસિબલ હોય, એટલે એવું સમજો કે આવા પરિપથમાં આઉટપુટની સ્થિતિમાં માત્ર બે જ સ્થિતિ પોસિબલ હોય, એટલે એને બાઇનરી ડિજિટ્સ તરીકે, બાઇનરી ડિજિટ્સનો અને આમાં ઉપયોગ થાય છે, બરાબર? દાખલા તરીકે આમાં અમારે સિગ્નલ બતાવવું હોય તો એ સિગ્નલ હું આવી રીતે બતાવું છું, આવી રીતે બતાવું છું. હવે તમે આમાં જુઓ ધ્યાનથી, તો આ જે છે ને એ મિનિમમ વેલ્યુ થઈ ગઈ, બરાબર? અને આ જે છે એ મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ. હવે બીજી મિનિમમ અને મેક્સિમમ સિવાય બીજી કોઈ વેલ્યુ મળતી જ નથી સમયની સાપેક્ષે. એટલે સમય, આમાં કેવું છે, સમય બદલાય છે ને એમાં મેક્સિમમ ને મિનિમમ વચ્ચેની કોઈ પણ વેલ્યુ ધારણ કરી શકે. દાખલા તરીકે મેક્સિમમ 10 હોય ને આ મિનિમમ અહીંયા 2 વોલ્ટ હોય, તો 2 અને 10ની વચ્ચે કોઈ પણ વેલ્યુ બીજી હોઈ શકે. 3 હોય 4 હોય 5 હોય 5.5 હોય 6.5 હોય 6.7 હોય, એવું કોઈ બી હોય. જ્યારે આની અંદર 5 અને 10 અને 2 હોય તો મિનિમમ 2 છે, પછી તરત જ એક ક્ષણે તરત જ મેક્સિમમ થઈ જાય, એટલે 2નું 10 થઈ જાય અને 10નું 2 થઈ જાય, એટલે 2 અને 10 બે જ વેલ્યુ અને છે. ક્લિયર થાય છે? અને આ એનાલોગ સિગ્નલ્સ જે છે એ સામાન્ય રીતે એમ્પ્લીફાયર અથવા તો ઓસિલેટર નામના પરિપથોની અંદર જે આઉટપુટ મળે છે એ આઉટપુટ તમારું એનાલોગ સિગ્નલ હોય છે. અને ડિજિટલ સિગ્નલ જે છે એ મોટે ભાગે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં યુઝ થાય છે, એટલે કે જે જગ્યા ઉપર કોમ્પ્યુટર યુઝ થાય છે, જે જગ્યા ઉપર માઇક્રો પ્રોસેસર યુઝ થાય છે, જે જગ્યા ઉપર કમ્યુનિકેશન થાય છે, બરાબર, તમારું સીડી પ્લેયર છે, અને જે ટૂંકમાં જેટલી જગ્યાએ ઓપ્ટિકલ ફાઈબર છે, સમજાય? તમે જેટલી જગ્યાએ ઓપ્ટિકલ ફાઈબર યુઝ થાય એ બધાની અંદર પ્રકાશના તરંગો યુઝ થાય, અને મોટે ભાગે એ બધું જ તમને ડિજિટલ ટેકનોલોજીની અંદર આ બધી જ વસ્તુ તમારી એડ થાય છે. ક્લિયર? તો બાઇનરીમાં જેમ 2 જ અંકો હોય 0 અને 1, તો અહીંયા પણ 0 અને 1ની કન્ડિશન્સને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે ડિજિટલમાં. એટલે જ્યાં 0 હશે ત્યાં મિનિમમ હશે, જ્યાં 1 હશે ત્યાં મેક્સિમમ હશે. બરાબર? હવે આ જ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે એનો યુઝ, હવે તમને ખબર છે કે સામાન્ય રીતે તમે પેલી જે ઘડિયાળ, તમને સમજાવું છું કે ઘડિયાળ તમે જુઓ તો ઘડિયાળમાં જ્યાં પેલો મિનિટ કાંટો, કલાક કાંટો, સેકન્ડ કાંટો, આ 3 કાંટાવાળી જે ઘડિયાળ હોય છે એને આપણે એનાલોગ ક્લોક કહીએ છીએ, અને જે આપણને 2 અને 15 એવું ડિજિટમાં બતાવે છે તો આપણે ડિજિટમાં બતાવે છે, ખબર છે ને? તો મોબાઈલની અંદર છે તે, તો એ મોબાઈલમાં, હવે તો સ્માર્ટફોન છે એટલે એમાં તો એનિમેશન બેઝ છે, એટલે તમારે ડિજિટલ ક્લોક પણ એની અંદર અવેલેબલ હોય છે વીગેટ્સમાં, અને એનાલોગ ક્લોક પણ હોય છે. તો ડિજિટલ, આ જે તમારા કેલ્ક્યુલેટર્સ છે, તમારી ડિજિટલ ક્લોક છે, આ કોમ્પ્યુટર છે, રોબોટ છે, ટેલિકમ્યુનિકેશનમાં લેટેસ્ટ ટેકનોલોજી છે, એ બધાની અંદર લોજિક ગેટ્સ નામના એક ચોક્કસ પ્રકારના, વિશિષ્ટ પ્રકારના પરિપથોનો ઉપયોગ થાય છે, બરાબર?
તો લોજિક ગેટ્સ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ શું છે? તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ મુખ્યત્વે આ બે પ્રકારને તમે સમજો કે આ એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ, બરાબર. હવે આપણે જે શરૂઆત કરવાની છે એક્ઝામ્પલ ગણતી વખતે કે દાખલા ગણતી વખતે કે ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે, તો એમાં આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે એની સાથે સંકળાયેલા ચોક્કસ પરિપથો છે જેને આપણે લોજિક ગેટ્સ કહીએ છીએ. તો એ લોજિક ગેટ્સ એટલે કે લોજિક ગેટ્સ છે ને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો એક પાર્ટ છે, બરાબર. કે વિધાઉટ લોજિક ગેટ્સ, વિધાઉટ લોજિક ગેટ્સ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું ડેવલપમેન્ટ ના થઈ શકે. એટલે એવું કહી શકીએ કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે ને એક બ્રાન્ચ છે, અને એ બ્રાન્ચ જેના ઉપર ઊભી છે એવા વિદ્યુત પરિપથો છે એને નામ આપ્યું છે લોજિક ગેટ્સ. ક્લિયર? તો આપણે જોઈએ છે હવે લોજિક ગેટ્સ. ચાલો હવે લોજિક ગેટ્સ જે છે ને એને સમજવા માટે, લોજિક ગેટ્સ ને સમજવા માટે તમારે સૌથી પહેલા, લોજિક ગેટ્સ ને સમજવા માટે સૌથી પહેલા તમારે થોડાક પારિભાષિક શબ્દોને સમજવો પડશે, બરાબર. તો આપણે સૌથી પહેલા તો લોજિક ગેટ કોને કહીશું? તો લોજિક ગેટ આપણે કોને કહીએ છીએ? તો કે લોજિક ગેટ એક એવો ડિજિટલ પરિપથ છે કે જેમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે ચોક્કસ લોજિકલ સંબંધોનું પાલન થાય છે, બરાબર. એટલે લોજિક ગેટ માટે એવું કહી શકીએ છીએ કે લોજિક ગેટ એટલે એવો ડિજિટલ પરિપથ કે જેમાં ઇનપુટ અને આઉટપુટ સિગ્નલો વચ્ચે, અથવા તો સિગ્નલની જગ્યાએ શબ્દ તમે વાપ આ સિગ્નલ હું વ્યાપક લઈ લઉં છું. ચાલો, તો ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ હોય, કરંટ હોય, પાવર હોય, કોઈ પણ હોઈ શકે, બેઝિક સિગ્નલ ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ એમની વચ્ચે એક ચોક્કસ લોજિકલ સંબંધ નું પાલન થાય છે, બરાબર. એટલે લોજિક ગેટ એક ચોક્કસ પ્રકારનો પરિપથ છે, આપણે એવું કહી શકીએ છીએ. અને સામાન્ય રીતે પાંચ પ્રકારના લોજિક ગેટ્સ, સામાન્ય રીતે પાંચ પ્રકારના લોજિક ગેટ્સ છે, રાઈટ. બીજું કે આ લોજિક ગેટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નો ભાગ છે, એટલે એટલું સમજી લો કે લોજિક ગેટ હોય ને, લોજિક ગેટ હોય ને, એ લોજિક ગેટના આઉટપુટને માત્ર બે જ સ્થિતિ હોય છે, આઉટપુટમાં માત્ર બે જ સ્થિતિ હોય. કઈ કઈ? 0 અથવા 1, બરાબર. અને પાંચ પ્રકારના ગેટ્સ તમારે અહીંયા આગળ ભણવાના છે, બેઝિક, બરાબર. આ ગેટ એ આમાં ગેટ શબ્દ એટલે જ વાપર્યો છે કે ગેટ એ શું કરે છે કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એક બ્રિજનું કામ કરે છે, એ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું એક કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરે છે, એમની વચ્ચે એક માહિતી જે છે, ઇન્ફોર્મેશન છે, એની આપલે કરે છે, એટલા માટે એને ગેટ શબ્દ વાપર્યો છે, બરાબર. તો સામાન્ય રીતે બેઝિકલી તમારે એન્ડ ઓર નોટ નોર અને નેન્ડ આ પાંચ લોજિક ગેટ તમારે ભણવાના છે, બરાબર. હવે એમાં આ જે ત્રણ છે ને એ મૂળભૂત છે. આ કેવા છે?
મૂળભૂત લોજિક ગેટ છે અને આમના સંયોજન થકી આ નવા બીજા બે ગેટ્સ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ક્લિયર? ઓકે, લોજિક ગેટ શું છે એ ખબર પડી, તો એની ડિટેલમાં હમણાં જો આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ, લોજિક ગેટ પછી આવે છે બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ, બુલિયન સમીકરણ શું છે? તો કે બુલિયન સમીકરણ એ આ જેટલા પણ ગેટ્સ છે એ ગેટ્સની એક ચોક્કસ પ્રકારનું એ જે લોજિક ગેટ્સ છે એની જે કાર્ય કરવા એ જે એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ જે કાર્ય કરે છે, સમજાય? આ લોજિક ગેટ્સ જે કાર્ય કરે છે એ કાર્યને એક ચોક્કસ ઇક્વેશનના ફોર્મેટમાં રજૂ કરે છે, સમજ્યા? એટલે બુલિયન સમીકરણ આપણે એવું કહી શકીએ છીએ કે લોજિક ગેટ્સનું જે કાર્ય છે એ કાર્યને રજૂ કરવા માટેનું એક ચોક્કસ મેથેમેટિકલ ફોર્મેટ છે. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ છીએ કે બુલિયન સમીકરણ એ લોજિક ગેટના કાર્યને રજૂ કરવા માટે નું એક ગાણિતીય સ્વરૂપ છે. ચિંતા ના કરશો, આવી ડેફિનેશન્સ કોઈ પૂછાવા નહીં, પણ આ બધાની જરૂર પડવાની છે. આપણે આ પાંચ ગેટ ડિટેલમાં ભણવાના છે અને એ પાંચ ગેટ થિયોરિટિકલી તો ઇમ્પોર્ટન્ટ છે. તમને બધા આ કોઈ પણ ગેટ વિશે ડિટેલમાં તમને થિયરી પૂછશે તો એ તો તમે આરામથી લખી શકશો, ચિંતા ના કરશો. પણ મેઇન વસ્તુ છે જ્યારે એની એપ્લિકેશન તમે યુઝ કરવાના છો, એ એપ્લિકેશન્સ પણ તમને બહુ સરળતાથી ખબર પડે, એ બહુ જરૂરી છે, રાઈટ? અને ત્રીજું છે ટ્રુથ ટેબલ. આને ઇંગ્લિશમાં આપણે આવું કહીએ છીએ, ટ્રુથ ટેબલ, રાઈટ? અને આને આ ટ્રુથ ટેબલ ઇંગ્લિશ વર્ડ છે, પણ એને ગુજરાતીમાં તમારે કેવું હોય તો સત્યાર્થતા કોષ્ટક. આ એક ટેબલ છે. આ ટ્રુથ ટેબલ શું છે? તો કે કોઈ પણ ગેટ્સના ઇનપુટમાં આપણે જે જુદા જુદા સંયોજનો આપીશું એ સંયોજનોને અનુરૂપ જે આઉટપુટ મળે છે એ આઉટપુટ દર્શાવતું જે ટેબલ છે એને ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. એટલે એની ડેફિનેશન આપણે એવું કહી શકીએ છીએ કે લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટોના સંયોજનો અને તેમને અનુલક્ષીને મળતા આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે યાદ રાખજો આપણે જે ભણવા જઈ રહ્યા છે હવે ડિટેલમાં બધા ટેબલ્સ, અને ટેબલ્સમાં હંમેશા યાદ રાખજો ઇનપુટ જે છે ને એ ઇનપુટ ધ્યાન રાખજો કે નંબર ઓફ ઇનપુટ્સ આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ પરિપથમાં ઇનપુટની સંખ્યા એન હોય તો ઇનપુટમાં પ્રાપ્ત થતા સંયોજનો એટલે કોમ્બિનેશન્સ, સંયોજનો 2n થાય, બરાબર? દાખલા તરીકે હું એક જ ઇનપુટ આપું તો n બરાબર 1 લઈશ તો મળશે શું મને? 2. તો 2 જ કન્ડિશન્સ મળશે આપણને, બરાબર? સપોઝ આપણે ઇનપુટ 2 લઈશું તો 2 raised to 2 that is equal to 4,
તો આપણને ઇનપુટના કોમ્બિનેશન્સ ચાર મળશે. સો તમારે ખાલી આ યાદ રાખવાનું છે આપણા માટે, કારણ કે એના ઉપરથી હવે આપણે ડિટેલમાં બધા ગેટ્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ક્લિયર? ચાલો બચાવો. સૌથી પહેલો ગેટ તમારો આવે છે, દેટ ઇઝ નોટ ગેટ. નોટ ગેટ, બરાબર વિદ્યાર્થી મિત્રો? નોટ ગેટ જે છે ને, એ નોટ ગેટને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે, બરાબર? એટલે નોટ ગેટ માટે આપણે સૌથી પહેલા તો એવું કહીશું, નોટ ગેટ જે છે આ ગેટને ઇન્વર્ટર ગેટ પણ કહે છે. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કયા ગેટને ઇન્વર્ટર ગેટ તરીકે ઓળખવામાં આવે છે, તો તમારો આન્સર રહેશે નોટ ગેટ. બીજી વસ્તુ, આ એક જ ગેટ એવો છે, આ એક જ ગેટ એવો છે કે જેમાં માત્ર એક જ ઇનપુટ હોય છે, એમાં માત્ર એક જ ઇનપુટ હોય છે, બરાબર? હવે મેં તમને હમણાં આગળ જ કહ્યું કે ઇનપુટ એન હોય તો કોમ્બિનેશન્સ કેટલા થાય? 2^2n, બરાબર? સો અહીંયા એન ઇનપુટ 1 છે તો કોમ્બિનેશન થશે 2^1 ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર? એટલે આને ઇન્વર્ટર એટલા માટે કરીએ કહેવામાં આવે છે કે એને જે આપવામાં આવે ને એનું એ ઊંધું કરી નાખે, બરાબર? હવે એટલે શું થશે કે જો ઇનપુટ 0 હોય ને, સી આમાં આમાં કેવું હોય કે આમાં આ તમારો આ ઇનપુટ છે અને આ તમારો આઉટપુટ છે, બરાબર? હવે ઇનપુટ ઇનપુટ જે છે તો આ ઇનપુટ દાખલા તરીકે તમારો એ ઇનપુટ જે છે એ તમારો દાખલા તરીકે 0 છે, તો આ નોટ ગેટ છે ને એ એને 0 1 કરી દેશે, અને ઇનપુટ જો 1 આપીશું તો એને એ 0 કરી દેશે. એટલે ઇનપુટમાં કોમ્બિનેશન્સ કેટલા થઈ શકે? 2 જ થઈ શકે, કારણ કે ઇનપુટ એક જ છે એટલે કોમ્બિનેશન્સ 2 જ થાય, એટલે આ 2 થાય, 0 હોઈ શકે કાં તો 1 હોઈ શકે. અને ઇન્વર્ટર ગેટ એટલે કહે છે કે એને 0 નું 1 ને 1 નું 0 કરે છે, એટલે ઇન્વર્ટર કહે છે. અને આ જે ગેટ છે એની જે પરિપથ સંજ્ઞા છે એ બહુ અગત્યની છે. હવે આ થઈ ગયું આનું ટ્રુથ ટેબલ. આ શું થઈ ગયું? ટ્રુથ ટેબલ થઈ ગયું, બરાબર? આ ટ્રુથ ટેબલ થઈ ગયું. અને આની જે વિદ્યાર્થી મિત્રો પરિપથ સંજ્ઞા છે, એ પરિપથ સંજ્ઞા છે તમારી આવી રીતની, આ રીતે. એટલે અહીંયા ઇનપુટમાં આપણે એ આપ્યો તો આઉટપુટ આપણને શું મળ્યો? વાય. તો અહીંયા ઇનપુટમાં એ આપો તો અહીંયા આઉટપુટમાં શું મળ્યો? વાય, બરાબર? તો આની પરિપથ સંજ્ઞા છે. આ આ તમારે જો તમને એવું થાય સર આ પીએન જંકશન ડાયોડ જેવી સંજ્ઞા નહીં, ના, પીએન જંકશન ડાયોડમાં અહીંયા આ રીતે આવે, ઊભી રેખા આવે છે, તમને યાદ હોય તો, રાઈટ? તો આ જે છે ને એ બેઝિકલી નોટ ગેટની નોટ ગેટ જે છે ને એની આ પરિપથ સંજ્ઞા છે. અને નોટ ગેટ શું કામ કરે? એને આપવામાં આવતા ઇનપુટને ઇન્વર્ટ કરી નાખે. એને ઇનપુટમાં 0 આપો તો અહીંયા આઉટપુટ બનાવી દે 1 બનાવી દે, અહીંયા ઇનપુટમાં 1 આપશો તો આઉટપુટમાં 0 બનાવી દેશે, બરાબર? આ એક ગેટ છે. તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે ભાઈ નોટ ગેટ વિશે સમજૂતી આપો, તો નોટ ગેટની સમજૂતીમાં આ ગેટને ઇન્વર્ટર ગેટ કહે છે, એમાં માત્ર એક જ ઇનપુટ હોય છે, એનું સત્યાર્થતા કોષ્ટક એટલે એનું ટ્રુથ ટેબલ છે, આ એની પરિપથ સંજ્ઞા છે. અને શબ્દમાં તમારે લખવું હોય તો તમે અહીંયા એવું ખાસ લખી શકો છો કે યાદ રાખો, નોટ ગેટમાં એક જ ઇનપુટ હોય અને એક જ આઉટપુટ પણ હોય, એક ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. એટલે એનો મતલબ એ કે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટમાં 1 આપે છે, અને ઇનપુટમાં જો 1 હોય તો આઉટપુટ 0 આપે છે. આવું શબ્દમાં પણ લખી શકો છો. અને આથી આ ગેટને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે, અને આ એનું ટ્રુથ ટેબલ છે અને આ એની પરિપથ સંજ્ઞા છે. આટલું જ લખશો તોય તમને એના 2 માર્ક્સ તમને મળી શકે એમ છે. ક્લિયર છે બધાને? ઓકે, ચાલો. હવે આ જે છે એ તમારો બેઝિકલી નોટ ગેટ્સ થયો,
બરાબર, આપણે હજુ ડિટેલમાં બધું બાકી છે ભણવાનું. બીજું કે નોટ ગેટ માટેનું જે બુલિયન સમીકરણ છે, બુલિયન સમીકરણ પણ આનું આવે છે, તો એનું બુલિયન સમીકરણ આવું થાય. બુલિયન સમીકરણ, ચલો આઉટપુટમાં કોણ છે, બુલિયન સમીકરણમાં આઉટપુટમાં કોણ છે, વાય છે. બરાબર, સો વાય જે છે ને એ શું કામ કરે છે, તો કે એને જે ઇનપુટમાં આપે છે ને એનું ઇન્વર્ટ કરે છે. એટલે અહીંયા ઉપર સંજ્ઞા એમાં બાર રાખીએ છીએ, એની ઉપર બાર આવે ને એટલે સમજી લેવાનું કે ઇન્વર્ટરની સંજ્ઞા છે. ક્લિયર? એટલે આના એક શબ્દમાં પણ એવું લખી શકીએ છીએ કે જ્યારે ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ ઝીરો હોય, ઝીરો, તથા ઇનપુટ શૂન્ય હોય ત્યારે આઉટપુટ એક આપે છે. ક્લિયર? એટલે સમજો, નોટનો જે આને ઓપરેટ, આની સંજ્ઞા જે છે ને એટલે એને એને એનો ઓપરેટર કહે, ઓપરેટર એટલે બાર છે, બાર છે. બરાબર, તો આ બુલિયન સમીકરણ થઈ ગયું તમારું. આ ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, ચાલો બીજો આપણે નેક્સ્ટ આપણે જે ગેટ જોવાનો છે એ જોવાનો છે હવે આપણે ઓર ગેટ. ચાલો બીજો ગેટ જોઈએ છે આપણે, ઓર ગેટ. ઓર ગેટ, હવે ઓર ગેટ એટલે ઓર ને ઇંગ્લિશમાં શું કહીએ છે? ઓર, અથવા. ઓર એટલે અથવા. ક્લિયર થાય છે ને? ઓર ને આપણે બેઝિકલી શું કહીશું? અથવા તરીકે યુઝ કરીશું, રાઈટ? તો ઓર જે છે ને એની પરિપથ સંજ્ઞા સૌથી પહેલા આપ તમને હું બતાવું. ઓર ની પરિપથ સંજ્ઞા આવી રીતે ડ્રો કરવાની છે. સ્પષ્ટ જોજો, આમ તમારે સેજ કર્વ વાળી સરફેસ લેવાની છે, આ રીતે કર્વ લેવાનો છે, આ રીતે માઇલ્ડ કર્વ લેવાનો છે. આ શેપ છે એનો, આ તમારું આઉટપુટ આવશે અને આ તમારું ઇનપુટ આવશે. ઓકે, અને આ બંને બે, હવે સમજો આને બે ઇનપુટ છે એટલે કન્ડિશન્સ કેટલી થશે? ચાર થશે, 2:2, દેટ ઇઝ 4. એટલે કન્ડિશન્સ કોમ્બિનેશન્સ ચાર થશે, એ સમજાવું છું તમને. અને આ થઈ ગયું આઉટપુટ વાય. બરાબર, આ થઈ ગઈ પરિપથ સંજ્ઞા. બરાબર, ઓકે, એનું બુલિયન સમીકરણ, આનું જે બુલિયન સમીકરણ છે એ બુલિયન સમીકરણ આપણને મળશે વાય ઇઝ ઇક્વલ ટુ, ઓર માટે યાદ રાખવાનું છે એ પ્લસ બી. આ પ્લસ એ સરવાળાની સંજ્ઞા નથી. ક્લિયર છે? અહીંયા હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે આ પ્લસ જે છે ને એ ઓપરેટર છે, એ કોઈ પ્લસની સંજ્ઞા નથી. બરાબર, આ જે છે એ તમારો ઓર, અને આ જે છે ને ઓર ઓપરેટર તરીકે પણ કહીએ છીએ. આને વાંચવું હોય તો એવી રીતે વંચાય કે વાય બરાબર એ ઓર બી. આને કેવી રીતે વંચાય? આને કેવી રીતે વંચાય? વાય બરાબર એ ઓર બી, આવી રીતે વંચાય. ક્લિયર? હવે આ ગેટની લાક્ષણિકતા જો, મેં તમને શું કહ્યું, ઇનપુટની મેં તમને શું કહ્યું કે જેટલા ઇનપુટ્સ હોય, કે અહીંયા બે ઇનપુટ છે. હવે યાદ રાખો, ઓર ગેટમાં મિનિમમ બે અને મેક્સિમમ ગમે તેટલા રખાય. ક્લિયર? ઓર ગેટની અંદર મિનિમમ બે અને મેક્સિમમ ગમે તેટલા ઇનપુટ રખાય. એટલે અહીંયા તમને સમજાવું છું કે જો ઇનપુટ ની સંખ્યા બે હોય તો 2:2 ઇઝ ઇક્વલ ટુ 4 સંયોજનો મળે. હવે આ સંયોજનો એટલે કયા? તો કે એ ઝીરો હોય ત્યારે બી ઝીરો પણ હોઈ શકે. ક્લિયર? એ તમારું 1 હોય તો બી 0 હોઈ શકે, એ 0 હોય તો બી 1 હોઈ શકે, અને બંને 1 પણ હોઈ શકે. ક્લિયર થાય છે ને? આ તમારા ઇનપુટ થઈ ગયા, આ બે ઇનપુટ થઈ ગયા. હવે આઉટપુટ જે છે એ વાય બરાબર આપણે શું લખીશું? એ પ્લસ બી, એ ઓર બી. હવે આપણે આની કન્ડિશન્સ તમારે આપવાની છે.
કન્ડિશન્સ. તો ઓર નું ફંક્શન ખાસ સમજી લો, ઓર શું કામ કરે છે, ઓર નું ફંક્શન્સ, ઓર નું જે કાર્ય છે ને, હું અહીંયા લખું છું, જોજો ઓર નું કાર્ય, ઓર નું કાર્ય, જ્યારે કોઈ એક ઇનપુટ જ્યારે ઓછામાં ઓછો કોઈ એક, હા, જ્યારે કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ એક હોય, કોઈ એક ઇનપુટ અથવા બધા ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ એક મળે. આટલું યાદ રાખો. એટલે અહીંયા બે ઇનપુટ છે, આ બંને ઇનપુટમાંથી કોઈ એક ઓછામાં ઓછો એક હોવો જરૂરી છે. કોઈ પણ એક ઇનપુટ એક હશે ને, એટલે આઉટપુટ એક મૂકી દેવાનું. હવે તમે જુઓ અહીંયા તો બે ઇનપુટ ઝીરો છે, એક પણ એક છે જ નહીં, તો અહીંયા ઝીરો આવશે. અહીંયા એક ઇનપુટ એક છે તો અહીંયા આવશે વન, અહીંયા પણ એક ઇનપુટ એક છે એટલે એક, અને બંને ઇનપુટ એક છે તો એક. આ રીતે ક્લિયર ક્લિયર. તો આ થઈ ગયું તમારું ટ્રુથ ટેબલ, આ થઈ ગયું તમારું બુલિયન સમીકરણ ઓર ગેટનું, આ તમારા પરિપથની સંજ્ઞા. ઓકે, તમને એવું થાય સાહેબ આમાં આવું લખી શકીએ તો ચાલે, કાર્યને બીજા અર્થમાં બીજી આ રીતે લખવું હોય તો ચાલે. તમે જુઓ, જ્યારે બધા ઇનપુટ શૂન્ય હોય ત્યારે જ આઉટપુટ શૂન્ય મળે, બાકી એક જ મળે. ચલો, આ બંનેના અર્થઘટનમાં શું ફરક? કોઈ ફરક નહીં. જ્યારે બધા જ ઇનપુટ ઝીરો, તો જો બધા ઝીરો હોય તો જ ઝીરો, બાકી તો જ ઝીરો, બાકી તો એક જ મળે. આ ઓરનું ફંક્શન છે, આ ઓરનું કાર્ય છે, અને આ એનું ટ્રુથ ટેબલ છે. તો તમારે આ ટ્રુથ ટેબલ યાદ રાખવાનું છે. ક્લિયર? હવે તમને એવું થાય સર અહીંયા બે ઇનપુટ છે, એની જગ્યાએ ત્રણ ઇનપુટ હોય તો ત્રણ ઇનપુટ હોય તો એબીસી ત્રણ ઇનપુટ થાય, તો હું તમને એ પણ બતાવી દઉં. જુઓ તમને, એટલે ત્રણ ઇનપુટ વાળું પણ હું તમને બતાવી દઉં. એબીસી તો એબીસી ત્રણ ઇનપુટ હોય તો મેં તમને અહીંયા કહ્યું હતું કે ત્રણ ઇનપુટ હોય તો બે નો ઘન દેટ ઇઝ એઇટ, તો આઠ કોમ્બિનેશન મળે. જુઓ, ઝીરો ઝીરો ઝીરો, ઝીરો ઝીરો વન, ઝીરો વન ઝીરો, વન ઝીરો ઝીરો, વન વન ઝીરો, ઝીરો વન વન, વન ઝીરો વન, વન વન વન. આ બધી કન્ડિશન્સ આવી ગઈ. આઠ કન્ડિશન્સ એબીસીની, સમજ્યા? એટલે એબીસીના આઠ કન્ડિશન્સ આવી રીતે બને. શક્યતાઓની વાત છે આ બધી, શક્યતાઓ. ચલો, હવે આઉટપુટ માટે હવે આ ત્રણ કોમ્બિનેશન છે. તો હવે મેં તમને શું કહ્યું, તમે ઓરનું આ કાર્ય યાદ રાખો કે કોઈ એક ઇનપુટ અથવા બધા ઇનપુટ એક હોય તો આઉટપુટ એક મળે, અથવા તો બધા શૂન્ય હોય તો શૂન્ય. તો જો અહીંયા બધા શૂન્ય તો શૂન્ય, બાકીમાં બધા નામ એક, અહીંયા એક ત્રણ ઇનપુટ પૈકી એક ઇનપુટ તો એક છે જ, એટલે અહીંયા બધા વન 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 વન. આ થઈ ગયો તમારો ઓર ગેટ. ક્લિયર? આ થઈ ગયો તમારો ઓર ગેટ. ઓકે, ચાલો. ઓર ગેટ પછી આવે છે આપણો એન્ડ ગેટ. ઓર ગેટ પછી આવે છે એન્ડ ગેટ. અરે બહુ ઇન્ટરેસ્ટિંગ છે બચ્ચાઓ. આજુ આના તમે એક્ઝામ્પલ્સ જોશો ને તો તમને એવું થશે કે સર આના એક્ઝામ્પલ તો હું આની વર્કશીટ તમને અલગથી આપવાનો છું. એન્ડ ગેટ, બરાબર. હવે છે ને એન્ડ ગેટ ને ઓર ગેટમાં શું ફરક છે એ તમને ખબર પડી જશે ને, એટલે તમારું કામ બધું પતી જશે, બરાબર. ચાલો, સૌથી પહેલા આપણે એની પરિપથ સંજ્ઞા જોઈએ છે. એન્ડ ગેટ પરિપથમાં ડ્રો કરીએ તો કેવી રીતે દેખાય? તો આ ડી, એન્ડમાં ડી, આ કેપિટલ લેટર કેવો છે, એન્ડમાં ડી ડી લેટર કેવો છે ખબર છે ને, એવી રીતે ડી બતાવવાનો. જો અહીંયા બતાવું છું, જોજો આ રીતે ડી બતાવી દો. ક્લિયર? આ સરફેસ સ્ટ્રેટ અને અહીંયા થોડો કર્વ,
તો આ ઇંગ્લિશ લેટર ડી જેવો થઈ ગયો ને, એન્ડમાં ડી આવે છે ને, એન્ડમાં ડી આવે છે ને તો તમારે યાદ રાખવાનું એની પરિપ્રસંજ્ઞા ડી જેવી, બરાબર? આ પતી ગયું, આ એ અને બી. ક્લિયર છે? અહીં સુધી ક્લિયર છે? હવે એનું આવે છે તમારે બુલિયન સમીકરણ. ચલો, તો પહેલાં તો બુલિયન સમીકરણની અંદર તમારે યાદ રાખવાનું આને, આ y ઇઝ ઇક્વલ ટુ a અને b. પેલામાં ઓરમાં ઓપરેટર કોણ હતો? પ્લસ હતો. આની અંદર d છે ને, એન્ડમાં d છે ને, તો d ફોર ડોટ, તો અહીંયા રાખો ડોટ. હવે તમે આને સાહેબ આ તો અદિશ ગુણાકાર ન હોય ને, એટલે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, હવે એને અદિશ ગુણાકાર સાઈડ પર મૂકી દેવાનું ડોટ પ્રોડક્ટને, બરાબર? આ જે છે ને એ અહીંયા ડોટ જે છે ને, ડોટ ડોટ એ ઓપરેટર છે, એ એન્ડ નો એન્ડ ઓપરેટર છે. ક્લિયર છે? આ જે છે એ બીજું કંઈ નહીં પણ એ એનો ઓપરેટર છે. જેમ અહીંયા આપણને પ્લસ નો ઓપરેટર, ઓરમાં પ્લસ ઓપરેટર હતો, તો આની અંદર એ તમારો ડોટ એ ઓપરેટર થઈ ગયો, બરાબર? હવે આનું કાર્ય બહુ સરળ છે. આનું કાર્ય જે છે ને એ તમે શું સમજશો, આના કાર્યમાં તમારે એટલું ખાસ યાદ રાખવાનું છે, એન્ડ ગેટમાં બધા ઇનપુટ એક હોય તો જ આઉટપુટ એક મળે, બાકી ઝીરો મૂકી દેવાનો. ક્લિયર? બાકી ઝીરો મૂકી દેવાનો. ચલો ટ્રુથ ટેબલ બનાવું, તો એ બી અને આઉટપુટ વાય ઇઝ ઇક્વલ ટુ આવશે એ ડોટ બી, બરાબર? તો આ ટ્રુથ ટેબલમાં આપણી કન્ડિશન્સ કઈ કઈ, તો હું તમને અત્યારે બધાને કહી દઉં છું. તમારા કન્ડિશન્સ દરેક દાખલાની અંદર કોમન જ રાખવાની, 00 01 10 11. આ સિક્વન્સ તમારી ચેન્જ ના થવી જોઈએ. થશે તો કંઈ ભૂલ નથી, માર્ક્સ નહીં કપાય, પણ આપણા બધા માટે એક યુનિકનેસ રહે, તો એટલા માટે 00 01 10 11. અને રાઇમ્સની જેમ તમે યાદ રાખી રહો એટલે તમારું કામ પતી જશે, રાઈટ? સો ધીસ ઇઝ ચાલો. હવે તમે જુઓ કે મેં તમને કાર્ય પદ્ધતિ જે આપી દીધી છે એ કાર્ય તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. એન્ડ ગેટમાં બધા ઇનપુટ એક હોય તો જ આઉટપુટ એક મળે, તો બધા એક હોય તો આ લાઇન્સ આડી પણ ડ્રો કરી દઉં. ઓકે, હવે બધા એક હોય તો જ એક, બાકી અહીંયા કોઈ જગ્યાએ બે બે એક નથી. જો અહીંયા એક જ એક છે, અહીંયા એક જ એક છે, અહીં તો એક છે જ નહીં, તો ઝીરો મૂકી જ દેવાના આખો નીચે. ક્લિયર? ઓકે, આને બીજી આ રીતે તમને એવું સાહેબ આને આ રીતે યાદ રાખીએ, તો જુઓ, જો કોઈ એક ઇનપુટ 0 હોય, ઓછામાં ઓછું જો એક ઇનપુટ અથવા તો બંને, જો કોઈ એક ઇનપુટ અથવા બંધ અથવા બધા 0 હોય તો આઉટપુટ શૂન્ય જ મળે, બરાબર? એટલે આને આ રીતે પણ લખી શકાય, પણ એડવાઇઝેબલ એ છે કે તમે કાર્યને આ રીતે યાદ રાખો. કાર્ય એન્ડનું કાર્યને આ રીતે જ યાદ રાખો, ડોટનું આ જે કાર્ય છે, ઓરનું આ જે કાર્ય છે, એને આ રીતે જ યાદ રાખો. ક્લિયર છે? ઓકે, હવે આમાં ત્રણ ઇનપુટ હોય તો શું કરશો? આમાં ત્રણ ઇનપુટ હોય તો શું કરશો? તો હું તમને એ કહી દઉં કે ત્રણ ઇનપુટ હોય તો તમારે, મેં આગળ પણ કહ્યું કે ત્રણ ઇનપુટ હોય તો તમારે કોમ્બિનેશન્સ આ જ યાદ રાખવાનું છે. કયું કયું આવશે? 00 00 00 01 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
તમારું કામ પતી જશે. હવે શું કહ્યું તું મેં, કોઈ બધા એક હોય તો જ એક, તો અહીંયા જ એક, બાકી બધા આઉટપુટ ઝીરો. ક્લિયર? આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો એન્ડ ગેટ. કેવી મજા આવે છે! આ થઈ ગયો એન્ડ ગેટ. ક્લિયર?
બોલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી તો ત્રણ આપણા મૂળ ગેટ પતી ગયા નોટ ઓર અને એન્ડ ક્લિયર ફાઇન હવે આપણે બાકીના જે બે ગેટ છે પાંચ ચોથો ગેટ જે છે એ આપણો છે નોર ગેટ તો આપણે સૌથી હવે જોઈએ છે નોર ગેટ નોર ગેટ બરાબર આ નોર ગેટ છે ને વિદ્યાર્થી મિત્રો એ બે ગેટ્સ નું કોમ્બિનેશન છે યાદ રાખો નોર ગેટ જે છે એ ઓર ગેટ અને નોટ ગેટ થી નોટ ગેટ થી બનતા ગેટ ને નોર ગેટ કહેવામાં આવે છે એટલે આ બે ગેટ નું કોમ્બિનેશન છે બરાબર તો હું હજુ પરિપથ ડ્રો કરું છું નોર ગેટ નો પરિપથ સંજ્ઞા નથી સંજ્ઞા જુદી છે એનું હું પહેલા પરિપથ બતાવું છું તો શું કરવામાં આવે આપણો જે ઓર ગેટ હતો એ આ રહ્યો એટલે નોર એટલે નોટ પ્લસ ઓર થાય રાઈટ તો આ આપણો ઓર હતો આ ઓરનું અહીંયાથી એક આઉટપુટ આવ્યું અને આ આઉટપુટ જે છે એને આપણે જો નોટ ગેટના ઇનપુટમાં આપી દઈએ તો અહીંયા જે આપણને આઉટપુટ મળશે એ આઉટપુટ વાય અહીંયા આ રીતે મળશે ઓકે સો આ આપણું ઇનપુટ છે એ અને આ જે છે આપણો બી હવે હું તમને આનું ટ્રુથ ટેબલ બતાવું છું ટ્રુથ ટેબલ તો જુઓ સૌથી પહેલાં તો બે કોમ્બિનેશન્સ છે આપણે એ અને બી એ અને બી તો એના કોમ્બિનેશન્સ છે આપણે 0 0 0 1 1 0 અને 1 1 બરાબર હવે આ જે કયો છે આપણો ઓર ગેટ છે તો અહીંયા ઓર ગેટ અહીંયા જે ઓર ગેટ છે એ ઓર ગેટમાં અહીંયા આપણને વાય મળે અહીંયા અહીંયા આઉટપુટ વાય મળે અને એ વાય અહીંયા જાય તો એ 12માં કન્વર્ટ થાય બરાબર તો આપણું જે અહીંયા વાય મળે છે એ વાય શું મળે છે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ છે આપણું એ પ્લસ બી હજુ આપણે એ બી ઇનપુટ છે ઇનપુટનું કોમ્બિનેશન બે ઇનપુટ છે એટલે આ ક્યારેય ચેન્જ નહીં થાય આ તો યાદ જ રાખવાનું બે ઇનપુટ તો આ યાદ જ રાખો હવે આ બે ઇનપુટ ઓરમાં ગયા તો ઓરનો આ ઓર ગેટ છે ઓરમાં શું આઉટ આ ઓરનું કાર્ય શું હતું કે કોઈ પણ એક એક હોય અથવા તો બધા એક હોય તો આઉટપુટ એક હોય તો આનું આઉટપુટ થશે 0 આનું થશે 1 આનું થશે 1 અને આનું થશે 1 તો અહીંયા જ્યારે ઇનપુટમાં તમે આ કોમ્બિનેશન્સ આપો છો તો અહીંયા વાય પાસે આઉટપુટ તમને આ મળે છે અને એ વાય પાસે જે મળતું આઉટપુટ છે વાય પાસે મળતું જે આઉટપુટ છે એ નોટ ગેટના ઇનપુટ નોટ ગેટમાં ઇનપુટમાં જાય છે સમજ્યા આ ઓર ગેટ છે આપણો અને આ આપણો નોટ ગેટ છે તો ઓરનું આઉટપુટ એ નોર નોટના ઇનપુટમાં જાય છે તો નોટ ગેટ શું કરશે જે એની પાસે આવે એને ઉલટાવી દે તો અહીંયા આવી જશે દેટ ઇઝ વાય બાર અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે એ પ્લસ બી બાર એટલે અહીંયા શું થશે જે આવે છે ને એને ઇન્વર્ટ કરી નાખે એટલે અહીંયા 0 નું શું થઈ જશે 1 થઈ જશે અહીંયા 1 નું શું થઈ જશે 0 થઈ જશે અહીંયા 1 નું 0 અને અહીંયા 1 નું 0 ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ તમારું ટ્રુથ ટેબલ થયું કોનું નોર ગેટનું આ થઈ ગયું તમારું નોર ગેટનું ટ્રુથ ટેબલ આ થઈ જશે તમારું નોર ગેટનું ટ્રુથ ટેબલ બરાબર હવે નોર ગેટ આના ઉપરથી તમે નોર ગેટનું જે કાર્ય છે એ કાર્ય હવે આના ઉપરથી ડિફાઇન કરો કે કાર્ય શું લખી શકશો તમે આનું તો નોર ગેટ માટે વિદ્યાર્થી મિત્રો આપણે એવું લખી શકીએ હવે જ્યારે તમારે કાર્ય કન્સિડર કરવાનું હોય ને ત્યારે પ્રારંભિક ઇનપુટ અને પ્રારંભિક ઇનપુટ એટલે કે ઇનપુટ તો એક જ હોય ઇનપુટ અને અંતિમ આઉટપુટ આ અંતિમ આઉટપુટ આ નથી આ અંતિમ આઉટપુટ આ છે તો આપણે હંમેશા જ્યારે કાર્ય ડિફાઇન કરીએ છીએ ને ત્યારે આપણે આ એક બે ઇનપુટ અને આ ફાઇનલ આઉટપુટને ધ્યાનમાં રાખીને કરીએ છીએ તો નોર ગેટ જે છે એ નોર ગેટનું કાર્ય આપણે આવું લખી શકીએ છીએ તમે વિચારીને હું બોલું છું એને તમે જુઓ કે જ્યારે કોઈ એક ઇનપુટ એક હોય જો અહીંયા કોઈ એક જો અહીંયા અહીંયા કોઈ એક ઇનપુટ આને ભૂલી જાઓ હવે કોઈ પણ એક ઇનપુટ એક હોય તો આઉટપુટ 0 થઈ જાય જો અહીંયા એક છે અહીં એક છે તો 0 થઈ જાય એટલે ઓરનું ઇન્વર્ટ કરે છે એ નોર ગેટ કરે છે
એટલે આનું કાર્ય આપણે એવું લખી શકીએ છીએ કે જ્યારે કોઈ એક ઇનપુટ એક હોય તો આઉટપુટ ઝીરો મળે, બરાબર, અને બધા જ ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ એક મળે. તમે જુઓ ઓરનું અને નોરમાં એકદમ ચેન્જ છે. ઓરનું કાર્ય તમે યાદ કરશો તો હું તમને બતાવું કે ઓરનું કાર્ય શું હતું. જો ઓરનું કાર્ય શું હતું આ રહ્યું, જ્યારે કોઈ એક ઇનપુટ તમારું એક હોય ત્યારે આઉટપુટ એક મળે. જ્યારે આની અંદર શું થઈ ગયું, જ્યારે કોઈ એક ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ ઝીરો મળે. કારણ કે એ બેઝિકલી શું કરે છે, ઓર ગેટના આઉટપુટને ઇન્વર્ટ કરે છે, રાઈટ. તો આ જે છે ને બધા વિદ્યાર્થી મિત્રો, એ તમારો નોર ગેટ છે. અને નોર ગેટ જે છે એનું બુલિયન સમીકરણ છે, એનું બુલિયન સમીકરણ આમ તો મેં લખી જ દીધું છે, એનું બુલિયન સમીકરણ અહીંયા લખી દીધું છે. એટલે બુલિયન સમીકરણ એનું આવું મળશે, દેટ ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ એ. કારણ કે ઓરની ઓરને નોટનું કોમ્બિનેશન છે, એટલે ઓર તો આવી ગયું અને નોટ માટે આપણે બાર યુઝ કરીએ છીએ, રાઈટ. તો આ નોર ગેટનો પરિપથ છે. પણ આની પરિપથ સંજ્ઞા શું, પરિપથ સંજ્ઞા તો ઓર ગેટ અને જો મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ઓર અને નોરમાં ભૂલથી પોતાની ઉતાવળના કારણે એ ભૂલો કરે છે. ઓર અને નોરમાં બહુ ફરક નથી, ઓર અને નોરમાં આટલું તો કોમન જ છે. જો આપણને ખબર છે ઓર આ રીતે ડ્રો કરીએ છીએ, આપણે પરિપથમાં ઓર આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, બરાબર. પણ નોરમાં શું કરવાનું ખબર છે, અહીંયા આગળ ઝીરો મૂકવાનો છે આ રીતે. તો આ બની ગયો તમારો નોર ગેટ. ઝીરો ના હોય ને તો એ ઓર ગેટ, અને આગળ ઓ કે ઝીરો મૂકી દઈશું તો એ આ નોર ગેટની સંજ્ઞા થઈ જશે. ક્લિયર છે? તો આ જે છે એ તમારો નોર ગેટ છે. અને બીજું કે આ નોર અને નેન્ડ ગેટ, આ તમારો નોર ગેટ. હવે પાંચમો ગેટ જે છે તમારો નેન્ડ ગેટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત લોગિન થવું પડશે, કારણ કે 20-25 મિનિટ આમાં પણ થઈ ગઈ છે, 27 મિનિટ. એટલે ફરી એક ત્રીજી વખત, અને લગભગ બહુ વાર માટે નહીં થવાનું, આપણે 10-15-15 મિનિટ માટે થવાનું છે. ચાલો, પાંચમો ગેટ છે તમારો નેન્ડ ગેટ. બરાબર. હવે નેન્ડ ગેટ એટલે તમને હવે પેલા જેમ નોરમાં ખબર પડી ગઈ કે ઓર અને નોટના સંયોજનથી બને, તો નેન્ડ ગેટ જે છે એ એન્ડ ગેટ અને નોટ ગેટ ના સંયોજનથી મળે, બરાબર. ચાલો, તો પરિપથ જે પેલા આપણે સૌથી પહેલામાં જેમ ઓરમાં આપણે પરિપથ જોઈએ, એમાં પણ પરિપથ જોઈ લઈએ. તો એ પરિપથ આપણો પહેલા તો ડી આકારનો શેપ આપણે ડ્રો કરીશું. સો આ આપણા ઇનપુટ થઈ ગયા, ધીસ ઇઝ અવર એ એન્ડ બી. આઉટપુટમાં આપણને મળ્યું દેટ ઇઝ વાય જે ગયો દેટ ઇઝ નોર ગેટમાં ગયો, નોર ગેટનું અહીંયા આઉટપુટ મળ્યું દેટ ઇઝ વાય બાર. ઓકે, તો ટ્રુથ ટેબલ જે છે, ઓકે, આની પરિપ્રસંગને અહીંયા બતાવી દઉં, બહુ ઇઝી છે. મેં તમને કહ્યું ને કે એન્ડ ઓર અને નોરમાં શું ફરક, આગળ ઓ મૂકવાનો, એમાં આમાં પણ મૂકી દો. આવી રીતે જુઓ, આ એન્ડ ગેટ છે તો અહીંયા મૂકી દો આ રીતે, આ મૂકી દો વાય બાર. આ થઈ ગયું એ અને બી. ક્લિયર? સો આ પરિપથ સંજ્ઞા. ચલો, કેટલા ઇનપુટ છે, બે ઇનપુટ, તો આપણે લઈ લઈએ આપણું કોમ્બિનેશન એઝ પર આપણા રૂલ રેગ્યુલેશન્સ. એ બી ટુ ઇનપુટ છે, તો નંબર ઓફ કોમ્બિનેશન્સ વી ગેટ દેટ ઇઝ 4. સો 0 0 0 1 1 0 1 1.
આ બહુ કોમ્બિનેશન છે. અને આને આને રાઇમ્સની જેમ ગોખી નાખો, જેમ બરાબર સોંગ તમે વારે ઘડીએ ગાવ છો ને યાદ રહી જાય, જેમ આ બી યાદ રહી જવું જોઈએ. 0001 1011 આ યાદ રાખો, આ યુનિક રહેવું જોઈએ બધાનું, તો તમને વધારે મજા આવશે. રાઈટ, ચાલો એ બી એ આપણું કોમ્બિનેશન છે, એ એન્ડ ગેટમાં ગયું, તો એન્ડનું આઉટપુટ કોણ છે? વાય. સો વાય ઇઝ ઇક્વલ ટુ વી ગેટ દેટ ઇઝ એ ડોટ બી. ઓકે, હવે યાદ કરો કે એન્ડનું આઉટપુટ, એન્ડનું કાર્ય શું હતું? કે કોઈ પણ એક ઝીરો તો ઝીરો, અથવા તો બધા જ ઇનપુટ વન તો જ વન. તો અહીંયા આવશે 1 0 0 0. અને હું તમને એન્ડ અને ઓર માં તો હું તમને યાદ રાખવા માટે પણ ટ્રીક આપું છું. ઓર એટલે અથવા, અને એન્ડ એટલે અને, એટલે કે અથવામાં એ અથવા બી, એટલે એ અથવા બી માંથી કોઈ પણ એક એક તો આઉટપુટ એક. અને એન્ડ ગેટ એટલે એન્ડ એટલે અને, એટલે એ અને બી, એ અને બી જો એક તો જ એક. ક્લિયર? એ ઓર હોય તો અથવા, એટલે કોઈ પણ એક એક, અથવા એટલે એ કે બી માંથી કોઈ પણ એક, એ ઓર એટલે અથવા, એ અને બી માંથી કોઈ પણ એક એક હોય તો આઉટપુટ એક. જ્યારે એન્ડમાં એવું નહીં, એન્ડ એટલે અને, અને એટલે બંને, એ અને એટલે બંને. ચલો, તો થઈ ગયું તમારું આ એન્ડ. અને એન્ડનું જે આ આઉટપુટ છે, એ આઉટપુટ ક્યાં જાય છે? નોટના ઇનપુટમાં જાય છે. સો વી ગેટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી બાર. તો આનું ઇન્વર્ટ સિમ્પલ કરી દો, 1 1 1 0. સો આ થઈ ગયું બચ્ચાઓ આપણું ટ્રુથ ટેબલ. દાખલા તો વિદ્યાર્થી મિત્રો ઇઝી છે જ, પણ થિયરી પણ ઇઝી છે. અને આ પતી ગયું, આટલું આટલું પણ જો તમને થઈ જાય ને, તો સમજી લેજો કે તમે જેડબલી નીટમાં પણ આના રિગાર્ડિંગ કોઈ પણ એક્ઝામ્પલ્સ આવશે ને, તમે આરામથી કરી શકશો. ઓકે, બુલિયન સમીકરણ શું બને આનું? બુલિયન સમીકરણ શું બને? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી, અને ઉપર આવશે બાર. ક્લિયર? ઉપર આવશે બાર. ઓકે, હવે આનું કાર્ય તમારે શબ્દમાં લખવાનું છે. તો કાર્ય શબ્દમાં લખવું હોય તો શું લખવાનું? તો મેં તમને આગળ પણ કહ્યું કે કાર્ય માટે તમારે લખવું હોય તો તમારે બે ઇનપુટ અને ફાઇનલ આઉટપુટ જ જોવાનું. તો જુઓ, આમાં એવું કહી શકાય કે બંને ઇનપુટ વન હોય. એન્ડમાં શું હતું? બંને ઇનપુટ વન હોય તો જ વન હોય, જ્યારે આના કરતા ઉલટું, બંને વન હોય તો ઝીરો, અથવા તો કોઈ પણ એક ઝીરો ઝીરો, કોઈ બે ઇનપુટ પૈકી કોઈ પણ એક ઝીરો હોય તો આઉટપુટ વન. ક્લિયર? તો આવી રીતે પણ એનું કાર્ય લખી શકીએ છે. એટલે એવું લખીએ છે કે જ્યારે કોઈ એક ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ એક મળે, અને જ્યારે બધા ઇનપુટ એક હોય ત્યારે આઉટપુટ ઝીરો મળે. રાઈટ? સો નેન્ડ અને નોર ગેટ છે ને, ડિરાઈવ કર્યા છે આપણે, પ્રાપ્ત કર્યા છે, એને મેળવ્યા છે. કોના ઉપરથી? મૂળભૂત લોજિક ગેટ. તો મૂળભૂત લોજિક ગેટ કયા હતા? એન્ડ, ઓર અને નોટ. બરાબર? સો ફાઇનલી એન્ડ, ઓર, નોટ એ મૂળભૂત લોજિક ગેટ છે. રાઈટ? અને નેન્ડ અને નોર એ આના ઉપરથી ડિરાઈવ કરીએ છે, અને એટલા માટે નેન્ડ અને નોર એને યુનિવર્સલ લોજિક ગેટ પણ કહેવામાં આવે છે. ઓકે, સો આ વસ્તુ બધી તમારે વ્યવસ્થિત રીતે સમજવાની છે. ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. તો આજે આપણે જોયું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ શું છે. ઇટ્સ અ બ્રાન્ચ બેઝિકલી, એની અંદર એના મૂળભૂત એનો એક પાર્ટ છે, દેટ ઇઝ લોજિક ગેટ્સ. લોજિક ગેટ્સ હવે આપણે ચર્ચા કરીશું, પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર એનાલોગ સિગ્નલ શું છે, ડિજિટલ સિગ્નલ શું છે એ ચર્ચા કરી.
લોજિક ગેટ્સની અંદર જે ટર્મિનોલોજી છે, લોજિક ગેટ, બુલિયન સમીકરણ, ટ્રુથ ટેબલ એ શું છે એ સમજ્યા. ત્યારબાદ આપણે ભણ્યા સૌથી પહેલો ગેટ આપણો નોટ ગેટ. નોટ ગેટની આ બેઝિક મેટર છે. ઇન્વર્ટર ગેટ, એક ઇનપુટ એક આઉટપુટ, અને એ શું કરે છે એને આપવામાં આવતા ઇનપુટને ઉલટાવી દે છે, એટલે દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇન્વર્ટર, રાઈટ. બીજો પછી મૂળ ગેટ, મૂળભૂત બીજો એક ગેટ છે આપણો ઓર ગેટ. ઓર ગેટમાં કાર્ય યાદ રાખવાનું. ઓર એટલે મેં તમને હમણાં જ કહ્યું, ઓર એટલે અથવા, અથવા એટલે એ અથવા બીમાંથી કોઈ પણ એક એક આઉટપુટ એક, કોઈ પણ એક એક તો આઉટપુટ એક. ઇનપુટમાં કોઈ પણ જગ્યાએ એક એક દેખાય ને એટલે આઉટપુટ એક મૂકી જ દેવાનું. ઇનપુટમાં હવે અહીંયા બે ઇનપુટ છે, અહીંયા ત્રણ જોયા, હવે ચાર ઇનપુટ બી હોય, ચાલો પાંચે હોય ને દસે હોય ને વીસે હોય, તમારે તો સમજો બે ઇનપુટ સુધી જ કામ કરવાનું છે. પણ 25 કે નહીં 500 ઇનપુટ હોય ને તો પણ તમારે સમજી લેવાનું કે દરેક એ જેટલા ઇનપુટ હોય એમાં કોમ્બિનેશનમાં કોઈ એક જગ્યાએ એક દેખાયો નથી કે બાજુમાં આઉટપુટમાં એક મૂકી દેવાનું, ક્લિયર. એવી રીતે એન્ડ ગેટ, એન્ડ ગેટમાં એક યાદ રાખવાનું, બધા એક હોય તો જ એક મૂકવાનો, બાકી બધી જગ્યાએ ઝીરો મૂકી દેવાનો, ક્લિયર. ત્યારબાદ આપણે આ નોર, નોર એટલે ઓર અને નોટ, એટલે ઓરની આગળ નોટ, એટલે ઓરનું આઉટપુટ નોટના ઇનપુટમાં જાય, રાઈટ. ઓરનું આઉટપુટ ઇન નોટના ઇનપુટમાં જાય, તો આપણને મળે છે. આ સંજ્ઞાઓ ખાસ યાદ રાખવાની છે. ઓપરેટર ઓર માટે આપણે વાપરીએ છીએ પ્લસ, એન્ડ માટે વાપરીએ છીએ ડોટ, નોટ માટે વાપરીએ છીએ આપણે બાર. ઉપર આપણે આડી લાઈન કરી છે અહીંયા ઘડી આ તે, બરાબર. સો ધીસ ઇઝ નોર, અને આ જે છે એ તમારો નોટ ને એન્ડ ગેટ. તો મૂળભૂત આટલા પાંચ ગેટ્સ તમારે જો ક્લિયર થઈ જાય તો આના એક્ઝામ્પલ્સ જે છે એ તમને ગણવાની બહુ મજા આવશે, બરાબર. સો મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે વિડીયો એક વખત હજુ જોઈ લેજો, નોટ્સ બનાવો છો ત્યારે, અને એ જ વખતે તમે આ બધી જ વસ્તુ જે છે એને લખીને પણ એક વખત તૈયાર કરી નાખો. ઓકે.